આજે બનાવીશું સુરતનો પ્રખ્યાત ડ્રિંક કોલ્ડ કોકો. અને હું જે રેસિપી લઈને આવી છું એ રીતે જો તમે બનાવશો તો બજાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી બનશે અને એ મારી ગેરંટી છે. અને નથી આપણે એમાં ચોકલેટ ઉમેરવાના કે નથી કોર્નફ્લોર, અને છતાં પણ એ એટલો થીક અને એટલો ચોકલેટી બનશે કે તમને એમ લાગશે કે જાણે તમે ચોકલેટ ઓગાળીને પી રહ્યા હોય. તો કોલ્ડ કોકો બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 500 ml એટલે કે 1.5 લિટર દૂધ લીધું છે અને એમાંથી 1 કપ જેટલું દૂધ આપણે અલગ વાસણમાં લઈ લઈશું. મેં જે અહીં દૂધ લીધું છે એ મલાઈ ઉતારેલું દૂધ છે, પણ તમે ફૂલ ફેટ મિલ્ક પણ લઈ શકો છો. અને હવે બાકીનું જે દૂધ છે એને આપણે એક જાડા તળિયાવાળા વાસણમાં ગરમ કરવા માટે મૂકી દઈશું. હવે જે 1 કપ દૂધ આપણે અલગ રાખ્યું એમાં આપણે 2 ટેબલસ્પૂન એટલે કે 2 મોટી ચમચી ભરીને કસ્ટર્ડ પાવડર ઉમેરીશું. કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ આપણે ફ્રૂટ સલાડ અને દૂધપાક વગેરેમાં કરતા હોઈએ છીએ. હવે 5 કપ ભરીને ઉમેરીશું કોકો પાવડર, અને ચમચીથી માપીએ તો 4 મોટી ચમચી ભરીને કોકો પાવડર લઈ લેવાનો. ત્યાર પછી 5 કપ ભરીને ઉમેરીશું ડ્રિંકિંગ ચોકલેટ પાવડર, અને એ પણ ચમચીથી માપીએ તો 4 મોટી ચમચી ભરીને લઈ લેવાનું. હવે આ બધી વસ્તુઓને દૂધ સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને એક વાત યાદ રાખવાની કે દૂધ રૂમ ટેમ્પરેચરનું લેવાનું. જો તમે ગરમ દૂધ લેશો તો એમાં ગાંઠા પડી જશે. અને ફ્રીજમાંથી કાઢેલું ઠંડુ દૂધ પણ નહીં લેવાનું, નોર્મલ દૂધ લેવાનું. તો ચમચીથી અથવા વિસ્કરથી બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું જેથી એમાં કોઈ પણ પ્રકારના ગાંઠા ન રહે. અને દૂધ સાથે જ્યારે આપણે એને મિક્સ કરીએ ત્યારે સરસ રીતે દૂધમાં ઓગળી જાય. હવે આ તરફ ધીમી આંચ પર જે આપણે દૂધ ગરમ કરવા મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે. તો આ કોર્નફ્લોર અને કોકો પાવડરવાળું દૂધ ધીમે ધીમે આપણે એમાં ઉમેરી દઈશું અને ચમચા અથવા વિસ્કરની મદદથી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ગરમ દૂધમાં આપણે કોર્નફ્લોર ઉમેર્યો છે એટલે દૂધ ધીમે ધીમે જાડું થઈ જશે. તો ગેસની આંચ ધીમી જ રાખવાની અને એને સતત હલાવતા રહેવાનું. જો આપણે એને હલાવીશું નહીં તો દૂધ નીચે બેસી જશે અને બધા દૂધને ખરાબ કરી નાખશે. તો દૂધને 3-4 મિનિટ સુધી ધીમી આંચ પર ચલાવ્યા પછી હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું. તો કપથી માપીએ તો મેં અહીં 1/2 કપ ખાંડ ઉમેરી છે, અને ચમચીથી માપીએ તો 6 મોટી ચમચી ભરીને ખાંડ ઉમેરી દેવાની. ફ્રેન્ડ્સ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. હવે ખાંડ ઉમેર્યા પછી પણ આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી એટલે કે 1-2 મિનિટ સુધી આપણે એને સતત હલાવવાનું. ગેસ ધીમા તાપે ચાલુ જ છે અને દૂધની કન્સિસ્ટન્સી પણ તમે જોઈ શકો છો એકદમ ક્રીમી થઈ ગઈ છે. અત્યારે એ ગરમ છે તો એને વધારે થોડા લિક્વિડ ફોર્મમાં રાખવાનું, કારણ કે એ ઠંડુ થશે તો થોડું થીક થઈ જશે. હવે આ ગરમ દૂધને આપણે રૂમ ટેમ્પરેચરમાં આવે ત્યાં સુધી રહેવા દઈશું અથવા તો એક પાણી ભરેલા મોટા વાસણમાં મૂકી દેવાનું જેથી કરીને એ જલ્દી ઠંડુ થઈ જાય. તો 2-3 કલાકમાં દૂધ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને એની કન્સિસ્ટન્સી પર થીક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એને એક ગળણીમાં ગાળી લઈશું. ગાળવાનું એટલા માટે કે અંદર જો સાધારણ લમ્સ હોય, ગાંઠા હોય, તો એ ગળણીમાં ગળાઈ જાય અને એકદમ સ્મૂથ કોકો તૈયાર થાય. પણ જો તમારે એને ગળણીમાં ન ગાળવું હોય તો તમે મિક્સરમાં પણ એને ફેરવી શકો છો અથવા તો તમારી પાસે બ્લેન્ડર હોય તો બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો તો પણ ચાલે. એટલે તમને જેમ સરળ લાગે તેમ કરવાનું. આ કોલ્ડ કોકો એટલો ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ કે તમે આ કોલ્ડ કોકો એકવાર બનાવશો ને તો તમે બજારનો કોલ્ડ કોકો ચોક્કસ ભૂલી જશો અને હંમેશા ઘરે જ બનાવશો. હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં 1/2 ચમચી ભરીને વેનીલા એસન્સ ઉમેરીશું. વેનીલા એસન્સ ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય અને તમને ગમતું હોય તો ઉમેરવાનું, નહીં તો ન ઉમેરો તો પણ ચાલે. અને આમ પણ મોટાભાગના કસ્ટર્ડ પાવડરમાં પણ વેનીલા એસન્સ હોય જ છે. તો આપણો કોલ્ડ કોકો બનીને તૈયાર છે. તો હવે એને ફ્રીજમાં અથવા તો ફ્રીઝરમાં મૂકીને એકદમ ચિલ્ડ કરી દેવાનું જેથી એને પીવાની મજા આવે. તો હવે કોલ્ડ કોકો માટે બાળકોને બહાર લઈ જવાની જરૂર નથી. તો આ ઉનાળામાં આ પ્રકારનો કોલ્ડ કોકો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવો બન્યો એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ પ્રકારની બીજી રેસિપીઝ તમારે જાણવી હોય તો મને કમેન્ટ કરજો, હું જરૂરથી એના પર વિડીયો બનાવવાની કોશિશ કરીશ. તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.